वेलकम स्टूडेंट, अगर अपने बिजनेस एनवायरमेंट सब्जेक्ट में यूनिट नंबर 3 राज्यना हस्तक्षेप नी सीमाओ विषे चर्चा करी थी। आजना लेक्चर में आपने आर्थिक विकास ने प्रोत्साहन आपवा सरकार द्वारा लेवायेला पगलाओ विषे समझाओ, एटले के राजकीय पर्यावरण अंतर्गत आर्थिक विकास ने प्रोत्साहन आपवा माटे सरकार द्वारा जे काई पण पगलाओ लेवामां आव्या छे अथवा तो सरकारनी भूमिका बराबर आर्थिक विकासना प्रोत्साहन माटे सरकारनी भूमिका अथवा तो सरकार द्वारा लेवायेला पगलाओ विशे समझावो। तो देशमां आर्थिक विकास थाय ए माटे सरकार द्वारा कया कया पगलाओ छे ई सामान्य रीते लेवामां आव्या छे। तो आर्थिक विकास ने प्रोत्साहन आपता सरकारना पगलाओं ने बे भाग में विभाजित करवामां आव्या छे, एक प्रत्यक्ष पगलाओं अने बीजू परोक्ष पगलाओं, अथवा तो एम पण कहेवाय के भाई सरकार की भूमिका शुं छे आर्थिक विकास ने प्रोत्साहन आपवा माटे। तो आर्थिक विकास ने प्रोत्साहन आपवा माटे सरकार की भूमिका में एक प्रत्यक्ष भूमिका ने एक परोक्ष भूमिका। पहलू छे प्रत्यक्ष भूमिका। तो कभी प्रत्यक्ष भूमिका एटले कि सरकार जेना उपर सीधा पगलाओ लई शके, जेमां तेने बहु वधारे पड़तुं ऊंडाण में जईने दरेक प्रकारनी अर्थतंत्रनी प्रवृत्तिओनुं विश्लेषण छे करवानी जरूर होती नथी, एवा पगलाओने प्रत्यक्ष पगलाओ कहेवाय छे। प्रत्यक्ष पगलाओ छे एवा पगलाओ छे कि जे सरकार द्वारा सामान्य रीते जाहेर करवामां आवे ने तरत तेनो अमल थई शके, एवा पगलाओने प्रत्यक्ष पगलाओ तरीके ओळखवामां आवे छे। તેમાં પહેલું છે આર્થિક સામાજિક સુધારાઓની વ્યવસ્થા કરવી, એટલે કે સમાજમાં અને અર્થતંત્રમાં જે કંઈ પણ આર્થિક સુધારાઓની જરૂર હોય તેને અને સામાજિક સુધારાઓની જરૂર હોય તેની માટે અગાઉથી જ એક પ્રોપર પ્લાનિંગ છે સરકારે કરવું જોઈએ। આર્થિક અને સામાજિક સુધારાઓ એટલે કેવા? તો કે આર્થિક સુધારાઓ એટલે એવા સુધારાઓ, દાખલા તરીકે આપણા દેશમાં નાણાં દર વખતે બજેટ બહાર પાડવામાં આવતું હોય તો એ બજેટના આધારે તેની અસર સમાજમાં રહેતા લોકો ઉપર કેવી થશે, કેવા પ્રકારની હોઈ શકે છે, એ માટે આર્થિક અને સામાજિક સુધારાઓની વ્યવસ્થા કરવી, એટલે કે સરકારે જે કાંઈ પણ આર્થિક ફેરફારો લાવ્યા છે તેની સમાજ ઉપર કેવી અસર થશે તેની વ્યવસ્થા કરવી, એટલે આર્થિક અને સામાજિક વ્યવસ્થા કરવી। સરકાર દ્વારા જે કાંઈ પણ આર્થિક નિર્ણયો લેવાય છે તેની સમાજમાં કેવી અસર થશે અને કેવા પ્રકારના ફેરફારો સામાજિક જીવનમાં લોકોને આવી શકે છે એ માટેની વ્યવસ્થાઓ કરવાનું કાર્ય પ્રત્યક્ષ પગલાઓમાં આવે છે। બીજું, સંસ્થાકીય માળખા તથા સામાજિક વલણમાં પરિવર્તન। સંસ્થાકીય માળખા એટલે તો કે ભાઈ દરેક સંસ્થાનું કાર્ય આર્થિક સુધારાઓ આવે આર્થિક વિકાસ સાધવા માટે સંસ્થાકીય માળખું, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો અત્યારે આપણે જોઈએ તો અત્યારે બજારમાં કેવો પ્રવાહ છે, મંદીનું વલણ છે બરાબર। તો એ મંદીના વલણના કારણે દરેક સંસ્થાએ પોતાના માળખામાં ફેરફાર કરવો પડે, એ પછી કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ સામાજિક સંસ્થાઓ હોય, કોઈ પણ શાળા હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, એણે પોતાના માળખામાં પોતાના આયોજનમાં ફેરફાર કરવો પડે। કારણ કે દરેક લોકોને થોડા ઘણા અંશે આર્થિક પ્રવૃત્તિઓમાં જે કાંઈ પણ ફેરફાર આવે, તેજી આવે, મંદી આવે, એની થોડી ઘણી અસર છે દરેક ક્ષેત્રને થાય છે। તો એ દરેક ક્ષેત્રએ પોતાના સંસ્થાકીય માળખામાં પોતાના આયોજનમાં પોતાના આખું જે આયોજન આખા વર્ષ દરમિયાન કરતા હોય એમાં થોડો ઘણો ફેરફાર છે એ લાવવો પડે છે। સામાજિક વલણમાં પરિવર્તન, અને તેના કારણે લોકોનું સામાજિક વલણ પણ ફરે છે। હવે આપણે ઉદાહરણ લઈએ તો પહેલાં લોકડાઉન પહેલાં લોકોની જીવનશૈલી કેવી હતી અને લોકડાઉન પછી લોકોની જીવનશૈલી કેવી છે, તો એ થોડું ઘણું સામાજિક વલણ છે એ લોકોમાં ફેરફાર કે પરિવર્તન લાવે છે। એટલે કે અર્થતંત્રમાં ફેરફાર આવે આર્થિક વિકાસને સાધવા માટે, આર્થિક વિકાસ કરવા માટે દરેક સમાજમાં રહેતા લોકોની અને દરેક સંસ્થાને પોતાના સંસ્થાકીય માળખામાં અને દરેક સમાજમાં રહેતા લોકોએ પોતાના વલણમાં ફેરફાર લાવવાનો હોય છે। સાધનોનો સર્વોત્તમ ઉપયોગ, જે કાંઈ પણ ઉત્પાદનના સાધનો હોય એ દરેક સાધનોનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થવો જોઈએ। ઉત્પાદનના મુખ્ય છે એ 3 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। તો આ જે છે એ શું છે? ઉત્પાદનના સાધનો છે। એ ઉત્પાદનના સાધનોનો ચોક્કસ અને વ્યવસ્થિત રીતે ઉપયોગ થવો જોઈએ જેથી વ્યવસ્થિત રીતે ઉત્પાદન થઈ શકે,
ઉત્પાદન થાય એ પ્રમાણમાં દરેક વેપારી કે ધંધાકીય એકમ કે કંપની છે એ વેચાણ કરશે. વેચાણ કરશે એટલે એને શું થશે, પોતાનું વેચાણમાં વધારો થશે એટલે નફો થશે, અને નફો થાય એટલે ઓટોમેટિક દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને. એટલે કે જે કાંઈ પણ ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, આ દરેક સાધનોનો વ્યવસ્થિત રીતે, યોગ્ય રીતે, સર્વોત્તમ બને એટલો વધારેમાં વધારે ઉપયોગ છે એ કરવો જોઈએ. જો સાધનોનો સર્વોત્તમ અને ઇષ્ટતમ ઉપયોગ થાય તો એના કારણે ડાયરેક્ટ ઉત્પાદનની પ્રવૃત્તિમાં છે એમાં પણ વ્યવસ્થિત ફેરફાર થશે, વેચાણમાં વધારો થશે. વેચાણમાં વધારો થાય એટલે વ્યક્તિ કે કંપનીને કે ધંધાને નફો મળશે. નફો મળે એટલે ધીમે ધીમે જે તે દેશનો આર્થિક વિકાસના દર પણ તેની અસર થાય છે. તો સાધનોનો વ્યવસ્થિત અને બને એટલો સર્વોત્તમ, બને એટલો ખૂબ કરકસરપૂર્વક અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો. આવકની સમાન અને ન્યાયી વહેંચણી. આર્થિક વિકાસને સાધવા માટે, દેશનો આર્થિક વિકાસ થાય એ માટે આવકની સમાન અને ન્યાયી વહેંચણી થવી જોઈએ. એટલે કે સમાજમાં રહેતા દરેક વર્ગને તેની આવકનો ચોક્કસ હિસ્સો મળવો જોઈએ. આપણા દેશની રાષ્ટ્રીય આવકનો ચોક્કસ હિસ્સો દરેક વર્ગને મળવો જોઈએ. એવું ન થવું જોઈએ કે ભાઈ જે પૈસાવાળો વર્ગ છે એની આવકમાં દર વર્ષે વધારો થાય, પરંતુ જે અન્ય વર્ગ છે, સામાન્ય રીતે મધ્યમ વર્ગ છે કે ગરીબ વર્ગ છે, એની આવકમાં કોઈ ફેરફાર ન થાય તો તેના કારણે દેશનો આર્થિક વિકાસ થાય પણ કેવો થાય, ધીમી ગતિનો થાય. તો આવકની સમાન અને ન્યાય વહેંચણી એટલે એવું કહેવા માગે છે કે ભાઈ જે કાંઈ પણ આવક, રાષ્ટ્રીય આવક છે આપણી, એ રાષ્ટ્રીય આવક દેશમાં રહેતા દરેક લોકોને એક સમાન રીતે, વ્યવસ્થિત રીતે વહેંચાવવી જોઈએ. નહીંતર શું થાય તો કે ભાઈ જે ગરીબ વર્ગ છે એ દિવસે ને દિવસે વધુ ગરીબ થતો જાય, અને જે અમીર વર્ગ છે, જે પૈસાવાળો વર્ગ છે, એ દિવસે ને દિવસે વધુ પૈસાવાળો થતો જાય એમ નહીં, પરંતુ જે કાંઈ પણ આપણી રાષ્ટ્રીય આવક છે, જો આપણે આર્થિક વિકાસ કરીએ છીએ તો આર્થિક વિકાસમાં વધારો થાય, એવી રીતે દરેક દેશમાં રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એ દરેક લોકોમાં, મધ્યમ વર્ગમાં, પૈસાદાર વર્ગમાં અને ગરીબ વર્ગમાં, ત્રણેય વર્ગમાં એક સમાન રીતે વહેંચાવો જોઈએ. મૂડીસર્જનના દરમાં વધારો. પાંચમું, મૂડીસર્જનના દરમાં વધારો. એટલે જે કાંઈ પણ આપણે સરકાર છે એ દર વર્ષે બજેટ બહાર પાડે છે. બજેટ દ્વારા એ શું કરે છે તો કે ભાઈ દરેક ક્ષેત્ર, ઉદ્યોગ હોય, ખેતી ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્ર માટે સરકાર છે એ આવકની ચોક્કસ ફાળવણી કરે છે કે ભાઈ દેશની કુલ આવકનો કેટલો ભાગ છે એ ઉદ્યોગોને ઉદ્યોગો માટે છે, દેશની કુલ આવકનો કેટલો ભાગ છે એ ખેતી માટે છે, દેશની કુલ આવકનો કેટલો ભાગ સેવા ક્ષેત્ર માટે છે. દરેક ક્ષેત્રને પોતાની મૂડીના પ્રમાણમાં આવકનું સર્જન પણ થવું જોઈએ. એટલે કે મૂડીસર્જનના દરમાં વધારો કરવો. જે કાંઈ પણ મૂડી સરકાર છે એ દર વર્ષે બહાર પાડે છે એ મૂડીનો દર છે એ દિવસે દિવસે વધવો જોઈએ. એવું ન થવું જોઈએ કે ભાઈ જે કોઈ પણ ક્ષેત્રને પહેલાં મૂડી જેટલી ફાળવી હોય એના કરતાં ઓછી મૂડી આ વખતે મળે, એવું ન થવું જોઈએ. દર વખતે મૂડીસર્જન એટલે કે જે કાંઈ પણ મૂડી સરકાર છે એ દરેક ક્ષેત્ર માટે બહાર પાડે છે એના દરમાં દર વર્ષે છે એ વધારો થવો જોઈએ, જેથી દરેક ક્ષેત્રમાં આપણે સારો એવો વિકાસ, એક સમાન વિકાસ છે કરી શકીએ. ઔદ્યોગિકરણમાં પ્રત્યક્ષ ભાગ લેવો. ઔદ્યોગિકરણ એટલે શું? તો કે બને ત્યાં સુધી ઉદ્યોગોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. નવી આઈટી કંપનીઓ, નવી આઈટી સોફ્ટવેર આવ્યા હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. વર્તમાન સમયમાં આપણે એવું જોઈએ છે કે સામાન્ય રીતે આપણે એવું જોતા હતા કે ભાઈ દરેક દેશ છે એમાં ભારત છે એ ખાસ કૃષિ ક્ષેત્રે જોડાયેલો દેશ, એટલે ખેતી પ્રધાન દેશ તરીકે આપણે ઓળખતા હતા. પરંતુ એવું ન થવું જોઈએ. ઔદ્યોગિકરણમાં વધારો થવો જોઈએ. ઉદ્યોગોનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધવું જોઈએ. કારણ કે શું કામ? તો કે ભાઈ જેટલું ઔદ્યોગિકરણ થશે એટલો આપણો આર્થિક વિકાસનો દર છે એ વધુ હોય. એટલે ઔદ્યોગિકરણમાં પ્રત્યક્ષ ભાગ લેવો. દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક ઔદ્યોગિકરણ છે એ થતું હોય છે. કૃષિ ક્ષેત્રે પણ આપણે છે એ ટેકનોલોજી નવી નવી વાપરતા થયા છીએ. પહેલાંની પ્રાચીન પરંપરાગત પદ્ધતિથી જે આપણે ઉત્પાદન કરતા હતા એની કરતા અત્યારે આપણે ઉત્પાદન છે એ વધારે સારી એવી પદ્ધતિથી આપણે કરી શકીએ છીએ. તો મૂડીસર્જનના દરમાં વધારો કરવો, એટલે ઔદ્યોગિકરણમાં પ્રત્યક્ષ ભાગ લેવો. દરેક ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે ઔદ્યોગિકરણ, નવી ટેકનોલોજીઓ અપનાવવી જોઈએ, નવી ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવી જોઈએ, જેથી આપણે ઉત્પાદન ઝડપથી અને સરસ રીતે કરી શકીએ અને તેની સાથે આપણે આર્થિક વિકાસમાં પણ ઝડપથી વધારો કરી શકીએ. સાતમું છે પર્યાવરણનું સંરક્ષણ. પ્રત્યક્ષ પગલાઓમાં સાતમું છે પર્યાવરણનું સંરક્ષણ. તો કે ભાઈ આપણે આર્થિક વિકાસ તો કરીએ છીએ, આપણે ઉદ્યોગોનો વિકાસ કરીએ છીએ, આપણે કંપનીઓ મોટી મોટી સ્થાપીએ છીએ,
परंतु તેની સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ જરૂરી છે. આપણે પર્યાવરણને હાનિ પહોંચાડીને આપણા આપણું કંપનીનું કે આપણી વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ નહીં. બને ત્યાં સુધી પર્યાવરણનો આપણે ઓછું નુકસાન કરીએ તેવી રીતે આર્થિક વિકાસ માટે જે કાંઈ પણ આપણે ઉદ્યોગો ચલાવીએ છીએ, જે કાંઈ પણ મોટી મોટી કંપનીઓ ચલાવીએ છીએ, તેના કારણે ઘણી વખત કેવું થતું કે પ્રદૂષણ થાય, જમીનનું પ્રદૂષણ થાય, વાયુ પ્રદૂષણ થાય. તો એ પ્રદૂષણ ન થાય પરંતુ એ જમીનનું સંરક્ષણ પણ આપણે કરવું જોઈએ. પર્યાવરણનું આપણે એક રીતે જાળવણી કરવી જોઈએ. એટલે આ દરેક પગલાઓ એવા છે જે પ્રત્યક્ષ પગલાઓ છે, જે આપણે સામાન્ય રીતે પગલાઓ છે એ લઈ શકીએ છીએ અને તેના ઉપર આપણે અંકુશ પણ રાખી શકીએ છીએ. આ દરેક પગલાઓ એવા છે કે જેના ઉપર આપણે આપણી રીતે પ્રત્યક્ષ રીતે અંકુશ રાખીને આર્થિક વિકાસ છે એ કરી શકીએ છીએ. જ્યારે પરોક્ષ પગલાઓ છે એ કેવા પગલાઓ છે? તો કે ભાઈ, આ એવા પગલાઓ છે કે જેમાં આપણે અંકુશ નથી રાખી શકતા, બરાબર. તો પરોક્ષ પગલાઓ એવા પગલાઓ છે કે જેમાં આપણે પ્રત્યક્ષ, આપણે કહેવાય ને કે જેના ઉપર આપણે અંકુશ નથી રાખી શકતા, તેમાં આવતા ફેરફારોને આપણે શું કરવા પડે છે? એક્સેપ્ટ કરવા પડે છે, એટલે કે આપણે માનવા પડે છે. દાખલા તરીકે જુઓ, પ્રત્યક્ષ પગલાઓમાં કયા કયા પગલાઓ છે? તો કે ભાઈ, આર્થિક સામાજિક સુધારાઓની વ્યવસ્થા કરવી, સંસ્થાકીય માળખાને સામાજિક વલણમાં ફેરફાર કરવો, સાધનોનો ઉપયોગ કરવો વ્યવસ્થિત, આવકની સમાન વહેંચણી કરવી, ઔદ્યોગિકરણમાં પ્રત્યક્ષ ભાગ લેવો, પર્યાવરણનું સંરક્ષણ. આ બધા પગલાઓ કે આ બધી પ્રત્યક્ષ ભૂમિકાઓ એવી ભૂમિકાઓ છે જેના ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. કોઈ પણ ધંધાકીય પેઢી હોય, કંપનીનો માલિક હોય, ઉદ્યોગનો માલિક હોય, એ આ બધા પગલાઓ ઉપર અંકુશ રાખી શકે છે, પરંતુ પરોક્ષ પગલાઓ ઉપર તે અંકુશ રાખી શકતા નથી. એટલે કે આ પગલાઓમાં, પરોક્ષ પગલાઓ એટલે એવા પગલાઓ કે જેમાં સરકાર દ્વારા અંકુશ રાખવામાં આવતો હોય, સરકાર પોતે આ દરેક બાબતો ઉપર છે એ અંકુશ રાખતી હોય. દાખલા તરીકે જુઓ, હવે પરોક્ષ પગલાઓ કે પરોક્ષ ભૂમિકામાં પહેલું છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI, દર વર્ષે પોતાની નાણાકીય નીતિ બહાર પાડે છે, જેમાં એ શું જણાવે? તો કે ભાઈ, આપણા દેશમાં વ્યાજનો દર કેટલો રહેશે, કેટલી રકમ છે તમે ખાતામાં ફરજિયાત રીતે તમારે જમા કરાવવાની, XYZ, જે કોઈ પણ નાણાકીય નિર્ણયો છે એ કોના દ્વારા ઘડવામાં આવે? RBI દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગણવામાં આવે. તો હવે RBI જે કાંઈ પણ દર વર્ષે નાણાકીય નીતિ બહાર પાડે છે એમાં તમે, હું કે કોઈ પણ પ્રકારનો ફેરફાર, આપણા ફેરફારથી એમાં કોઈ અંકુશ આવશે નહીં. RBI દ્વારા જે કાંઈ પણ નાણાકીય નીતિ દર વર્ષે આપણા દેશમાં કેટલું ચલણ, કેટલી નોટો છે એ બહાર પાડવામાં આવશે, કેટલો આપણો વ્યાજનો દર હશે, લોન ઉપર વ્યાજનો દર કેટલો હશે, ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજનો દર કેટલો હશે, આ બધું નાણાકીય નીતિ દરમિયાન છે એ સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે એ પહેલાંથી નક્કી કરવામાં આવે છે. જે એક વર્ષ સુધી એમ નામ રહે, જેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર બેંક જ્યાં સુધી આપણને જાહેર ન કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે સરકાર આપણને જાહેર ન કરે, ત્યાં સુધી આપણે આમાં છે એ કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરી શકીએ. તો નાણાકીય નીતિ છે એ પરોક્ષ પગલાઓમાં આવે છે. નાણાકીય નીતિ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે કેટલા પ્રમાણમાં ધિરાણ બહાર પાડવામાં આવશે, કેટલા પ્રમાણમાં વ્યાજદર રાખવામાં આવશે એ નક્કી કરવાની આખી નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. બીજું છે રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ એટલે શું? તો કે ભાઈ, રાજ્યના આખા વર્ષ દરમિયાન કેટલા પ્રકારની આવક કયા કયા ક્ષેત્રોમાંથી રાજ્યને થશે એની એક ચોક્કસ નીતિ છે એ ઘડવામાં આવે. રાજકોષીય નીતિ એટલે કે રાજ્યના ખર્ચની અને આવકની આખી જે નીતિ બનાવવામાં આવે એને રાજકોષીય નીતિ છે એ કહેવાય છે. એટલે કે રાજ્ય સરકાર છે એને વર્ષ દરમિયાન કેટલી રકમ છે એ દરેક ક્ષેત્રો પાછળ છે એ ખર્ચવાની છે, અને એ ક્ષેત્રમાંથી એમને કેટલી આવક પ્રાપ્ત થશે એની આખી જે ફાળવણી કરવામાં આવે એની એવી નીતિને શું કહેવાય? રાજકોષીય નીતિ કહેવાય, જે રાજ્યની સરકાર દ્વારા છે એ બનાવવામાં આવે છે. તો રાજકોષીય નીતિ જે સરકાર દ્વારા બનાવવામાં આવતી હોય એમાં પણ જ્યારે સરકાર ફેરફાર કરે ત્યારે ફેરફાર થાય, તો આ આપણા અંકુશમાં હોતા નથી. એટલે પરોક્ષ પગલાઓ એવા પગલાઓ છે કે જે અંકુશમાં નથી હોતા. કોઈ પણ ધંધાકીય પેઢી કે કોઈ પણ એકમના જે ઉપરથી નિર્ણય આવે એના આધારે દરેક પેઢીએ પોતાનું જે સંચાલન છે એ કરવાનું હોય છે. ત્રીજું છે વિદેશ વેપાર નીતિ અને વિનિમય અંકુશ. વિદેશ વેપાર નીતિ એટલે શું? તો કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નીતિ. આ વિદેશ વેપારની નીતિ એ પણ કોના દ્વારા ઘડવામાં આવે? સરકાર દ્વારા ઘડવામાં આવે. જે વિદેશ મંત્રાલય હોય
एना द्वारा दर वर्षे विदेश व्यापारनी नीति अने विनिमय पर अंकुश एटले के वर्ष दरमियान आपणे केटला प्रमाणमां कया कया देश पासेथी आयात करीए छीए, केटला प्रमाणमां कया देश पासेथी आपणे निकास करीए छीए, एना उपर जे काई पण अंकुश राखवानो होय विनिमय ऊपर, आयात अने निकास ऊपर जे काई पण अंकुश के विनिमय राखवानी आखी एक नीति गणवामां आवे एने केवी नीति कहेवाय? विदेश व्यापार के विनिमय अंकुशनी नीति कहेवाय। तो एमां पण सरकारना पोताना छे એ કહેવાય ને કે પોતાના નિર્ણયો છે વધારે મહત્ત્વના હોય છે, અને એ નીતિઓમાં જે ફેરફાર આવે એ પ્રમાણે દરેક ધંધાકીય પેઢીએ પોતાના સંચાલનમાં, પોતાના આયોજનમાં, વર્ષ દરમિયાન જે કોઈ પણ કંપની પોતાનું આયોજન કરતી હોય તેમાં એણે ફેરફાર, આ બધી નીતિઓમાં ફેરફાર આવે તો એને પોતાને ફેરફાર કરવા પડે। અને ભાવનીતિ એટલે કે કોઈપણ વસ્તુની કિંમત નક્કી કરવા માટે એક ભાવનીતિ નક્કી કરવામાં આવે, એમાં એવું હોય કે ભાઈ જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, ખાણીપીણીની વસ્તુ છે, પછી જે મોજશોખની વસ્તુઓ છે એના માટેની એના માટેના ભાવ પણ સરકાર છે એ જ્યારે બજેટ બહાર પાડે છે ત્યારે દરેક ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે છે એ કેટલી કેટલી વસ્તુઓના કેવા કેવા પ્રકારના ભાવ રહેશે, ખાણીપીણીની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે તો એના માટે કેટલાથી કેટલાની વચ્ચે છે વર્ષ દરમિયાન ભાવ રહેશે, આ બધી ભાવનીતિ છે એ સરકાર દ્વારા જ્યારે બજેટ બહાર પાડવામાં આવે ત્યારે દરેક વસ્તુઓ માટે એક ચોક્કસ ભાવનીતિ નક્કી કરવામાં આવે છે। તો નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, વિદેશ વ્યાપાર નીતિ, વિનિમય અંકુશ, આ બધા પગલાઓ એવા પગલાઓ છે કે જે સરકાર દ્વારા પોતાના દ્વારા લેવામાં આવે છે, અને દરેક પેઢીએ આ જે નિર્ણયો હોય એના આધારે પોતાનું સંચાલન કે પોતાનું કાર્ય છે એ આગળ કરવાનું હોય છે। તો આજના લેક્ચરમાં આપણે જોયું કે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ, અથવા તો એમ પણ પૂછાઈ શકે કે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા સરકારની ભૂમિકા વિશે સમજાવો। તો આ પ્રશ્ન છે એ આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ, આ સાથે આ તમારું યુનિટ નંબર 3 પણ અહીંયા પૂરું થાય છે। તો આજના લેક્ચરમાં આપણે જોયું કે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતા સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ કે સરકારની ભૂમિકાઓ વિશે સમજાવો। તો આજે આપણે યુનિટ નંબર 3 છે એ પૂરું કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 છે એ સ્ટાર્ટ કરશું, અને લાસ્ટમાં છે યુનિટ નંબર 2 આપણે રાખીશું। તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ। થેન્ક યુ।